માસીના ઘરે મળવા આવેલા ઓગણીસ વર્ષના ભાણીજે પોતાની માસીની નવ વર્ષની દીકરી સાથે દુષ્કુકર્મ આચર્યું હોવાની ફરિયાદ ચોકબજાર પોલીસમાં નોંધાવ પામી છે જેમાં પોલીસે ભાણીજની ધરપકડ કરી છે ચોકબજાર પોલીસ મથકની હદમાં ભાડાના મકાનમાં શ્રમજીવી પરિવાર રહે છે પરિવારમાં પિતા હીરાના ધંધા સાથે સંકળાયેલા છે ત્યારે માતા સાડી પર સ્ટોન ચોંટાડવાની મજૂરી કરે છે સંતાનમાં એક નવ વર્ષની દીકરી અને સાત અને પાંચ વર્ષના દીકરા છે કારીક તેરમીની સાંજે તેમના ઘરે પત્નીનો ભાઈ અને તેમની બહેનનો દીકરો એવો મનીષ બાબરી આવ્યા હતા સાંજે ચા નાસ્તો કર્યા બાદ આ દંપતી પાંચ વર્ષના દીકરા તથા શાળા સાથે શાકભાજી ખરીદવા માટે ગયા હતા ત્યારે મનીષ તેની નવ વર્ષની માસીની દીકરી અને સાત વર્ષનો દીકરો ઘરમાં એકલા હતા ત્યારે મનીષમાં હવસ જાગી હતી અને તે બાળકીને બાજુના રૂમમાં લઈ જઈ તેની સાથે કુકરમાં આચર્યું હતું દરમિયાનમાં પડોશી આવતા તેમણે ઘર પાસે કોઈ અજાણ્યાના ચપ્પલ જોતા દરવાજો ખકડાવ્યો હતો જેથી નાના ભાઈએ દરવાજો ખોલી મમ્મી સાડી લેવા ગયા હોવાની જાણ કરી હતી જેથી પાડોશીને શંકા જતા તેમણે બારીની ફાટમાંથી જોતા મનીષ દુષ્કર્મ આચરતો હોવાનું જણાયું હતું માતા આવતા તેણીને સઘળી હલક સઘળી હકીકત જણાવતા ચોકબજાર પોલીસમાં મનીષ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી જેને પગલે પોલીસે નરાધમ મનીષને પકડી પાડ્યો છે હાલ પોલીસે આ મનીષની સામે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે